अमेरिकन गुजराती ये ट्रक कंपनी एएमडब्ल्यू टेक ओवर करी भूजनो प्लांट शुरू करवा ट्राइटन 400-600 करोड़ रूपया रोकाण कर छे। नमस्कार खबरछे.com पर उम्मीद आप सबनु स्वागत करू छू। अमेरिकन गुजराती ये ट्रक कंपनी एएमडब्ल्यू टेक ओवर करी भूजनो प्लांट शुरू करवा ट्राइटन 400-600 करोड़ रूपया रोकाण कर छे। अमेरिकन गुजराती कंपनी ट्राइटने फड़चा में गये एएमडब्ल्यू खरीदी 3,800 करोड़ नु देव थी जता ट्रक कंपनी एएमडब्ल्यू 3 वर्ष थी बंद थी। ट्राइटन शुरूआत में 200 करोड़ और बाद में 300-400 करोड़ नु रोकाण कर छे। भूजनो आ प्लांट ऑटो कम्पोनेंट और ईवी चार्जिंग कंपनीओ पण आवशे। આવેલા આ પ્લાન્ટમાં ટ્રાઇટન ઇલેક્ટ્રિક ટ્રક બનાવશે। બંધ પડેલા પ્લાન્ટને જૂન જુલાઈ સુધીમાં શરૂ કરવાની યોજના કંપનીએ વિચારી છે। થોડા સમય પહેલા જ અમેરિકન ગુજરાતી હિમાંશુ પટેલની કંપની ટ્રાઇટને ગુજરાતમાં ઇલેક્ટ્રિક ટ્રક બનાવવાની જાહેરાત કરી હતી। ટ્રકના ઉત્પાદન માટે કંપનીએ ફરચામાં ગયેલી એશિયા મોટર વર્ક્સ એએમડબ્લ્યુને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એનસીએલટી પાસેથી બિડિંગ કરીને ખરીદી લીધી છે અને દેવામાં ડૂબેલી એએમડબ્લ્યુના ભુજ પ્લાન્ટને બેન્કર્સ પાસેથી એક્વાયર કરી છે અને આ પ્લાન્ટમાં શરૂઆતમાં તેઓ ₹200 કરોડ અને ત્યારબાદ 300-400 કરોડ રોકાણ કરશે। હિમાંશુ પટેલનું કહેવું છે કે એએમડબ્લ્યુના પ્લાન્ટ છેલ્લા 2-3 વર્ષથી બંધ હાલતમાં છે। હવે તેઓ એક્વાયર કર્યું છે ત્યારે જૂનના અંત સુધીમાં અથવા જુલાઈ સુધીમાં ફરી શરૂ કરી દેવાનો એમનો પ્લાન છે। સાથે જ પ્લાન્ટના તમામ પૂર્વ કર્મચારીઓને તેઓ ફરીથી નોકરી પર પણ રાખશે। બેન્કોના કોન્સ્ટોરિયમ પાસેથી એનસીએલટી મારફત ખરીદેલી આ કંપનીમાં આગામી દિવસોમાં અંદાજે ₹500-600 કરોડનું રોકાણ જે છે તેઓ કરશે। પ્લાન્ટના એક્વિઝિશન માટે ₹210 કરોડ રોકવામાં આવ્યા છે। અનિરુદ્ધ ભુવાલકાએ 2002માં ગુજરાતમાં ભુજ નજીક એશિયા મોટર વર્કસની સ્થાપના કરી હતી। એએમડબ્લ્યુના આ પ્લાન્ટની વાર્ષિક 50,000 વાહનોનું ઉત્પાદન કરવાની ક્ષમતા હતી। કંપની ટ્રકની સાથે સાથે ટ્રીપર્સ, ટ્રેક્ટર ટ્રેલર, માઇનિંગ ટ્રક, ક્રોન્કિટ મિક્સર ટ્રક વગેરેનું પણ ઉત્પાદન કરતી હતી। આ ટ્રક મુખ્યત્વે માઇનિંગ સેક્ટર્સમાં વધુ વપરાતા હતા અને ખૂબ જ ટૂંકા ગાળામાં એએમડબ્લ્યુનો માર્કેટ શેર 25% જેટલો થઈ ગયો હતો। જો કે 2012 પછી માઇનિંગમાં આવેલા પ્રતિબંધોના પગલે અપેક્ષા મુજબનું વેચાણ ન થવાથી કંપની ખોટ કરતી થઈ ગઈ અને તેણે નાદારી નોંધાવી હતી। એએમડબ્લ્યુ પર કઈ બેંકનું કેટલું દેવું છે તો બેંક ઓફ ઇન્ડિયાનું 665 કરોડ, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનું 404 કરોડ, બેંક ઓફ બરોડાનું 216 કરોડ, આઈડીબીઆઈ બેંકનું 900 કરોડ, ઇન્ડિયન ઓવરસીઝ બેંકનું 694 કરોડ, પંજાબ નેશનલ બેંકનું 395, જેએમ ફાઇનાન્શિયલનું 76, યુકો બેંકનું 380 અને ટોટલ જે થાય છે 3,734 કરોડ જેટલું થાય છે। પ્રોજેક્ટમાં ₹12,000 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવશે અને સાથે સાથે આ ટ્રકનો પ્રોટોટાઇપ અમેરિકામાં તૈયાર છે, ત્યાં એનું ટ્રાયલ રન પણ કરવામાં આવ્યું છે જે સફળ રહ્યું છે। ભારતમાં તેને લગતી ઇલેક્ટ્રિક ટ્રકને લગતી મંજૂરી જે છે એ મેળવવામાં આવશે અને પછી દિવાળી સુધીમાં ટ્રક લોન્ચ કરી દેવાની પણ નેમ કંપની ધરાવે છે। પ્રારંભિક તબક્કે દેશમાં જ ₹25,000 થી 30,000 કરોડનો બિઝનેસ મળવાની અપેક્ષા કંપની રાખી રહી છે। ઇલેક્ટ્રિક ટ્રકની ખાસિયત શું છે? ડીઝલની સરખામણીએ ઈ ટ્રકમાં 80% ઓછો ખર્ચ, ભારતમાં આ ટ્રકની કિંમત 1.20 કરોડ આસપાસ, એક વર્ષમાં ટ્રકની કિંમતનું વળતર નીકળી જશે, બેટરી અને હાઇડ્રોજન સેલ બંનેથી ચાલે એવી ટ્રક અને ડ્રાઈવરને ચાર્જિંગ સ્ટેશનની માહિતી પણ મળી રહેશે। ફરીથી મળીશું આજે ખબર છે.com પર। થેન્ક યુ સો મચ।